હરિ ઓમ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? જો આપણે વાળીએ તો આજ કઈ કામ બહુ છે નહીં, એટલે નવરા હતા એટલે હવે કઈ નવરું બેહવું તો ગમે નહીં. એટલે કીધું ધૂ કચરા કરવાનું કીધું નો વિચાર હતો, કીધું ધૂ કચરાનું કામ કરી નાખીએ અને રસોડાથી શરૂઆત કરી. કારણ કે મેઇન કામ ધૂ કચરામાં રસોડું જ હોય, એમાં જ વાર લાગે. કારણ કે એ જ ચીકણું થઈ ગયું હોય ને ધોવું પડે આખું, બીજે બધે તો ફટાફટ કામ થઈ જાય. ને જો એના પપ્પા ઘરે ટ્રેક્ટર લઈને આવ્યા છે એટલે ભાઈ ને તૈયાર થઈ ગયા ટ્રેક્ટરમાં બેહવા. જો વાડીએ થી ચા પીવા આવી ગયા. હવે નાનજી બાપાની તો ચા ગઈ, વાડીએ તો ચા પીવાની હોય નહીં, એટલે હવે ગમે એવી ચા થાય મારા હાથની જ હારી કહેવાની તમારે. કેમ? હા, અને હવે નાનજી બાપાએ બંધાણ કરી દીધું, ચા પીવા તો આવવું જ પડે. હા, ને અમારા દેવાંશભાઈ ને હે ને ધૂ કચરા કરાવે છે મને. કા ભાઈ જો દેવાંશભાઈ બેસી ગયા ટ્રેક્ટર માં અને એના પપ્પા ગામ માં ટ્રેક્ટર લઈને આવ્યા છે. કારણ કે અમારા મગન દા છે ને એના ખેતર માં હમણાં મારવા જવાના. એ ભાઈ પણ ઉતરશે નહીં બિયારણ અડધું પાછું લેવું પડ્યું. છ પેકેટ પાછા લેવા પડ્યા ને? હમ, તો છ પેકેટ પાછા લેવા પડ્યા ને? દઈ દો દેવાંશભાઈ ને એટલે આયલું ટ્રેક્ટર નું ભૂલાઈ જા. દઈ દો જો એ આયલો ટાટા લઈને ટાટા જાવીશ લે દેવાંશ. ટ્રેક્ટર માટે બેહવા જાવું છું. કેમ હાલે દેવાંશ? કેમ હાલે? કેમ હાલે ટ્રેક્ટર? કેમ હાલે? હે, કેમ કેમ હાલે? જો એ મા કે છે. હા, ચાલુ થઈ ગયું ટ્રેક્ટર. ત્યાં રસોડું રેડી થઈ જાય. દેવાંશભાઈ નીંદર કરી લીધી એટલે બપોરે કઈ ઊંઘતા નહોતા એટલે રમાડતા હતા. અને પરેશ તો પાછા કપાસિયા વાવવા ગયા છે, ઉગ્યા નહોતા એટલે પાછા બી આવી ગયું હવારે એટલે વાવવા ગયા છે. અને આજે ટાઈમ મળ્યો દંતારિયા લાડવા કરવાનો. કારણ કે લાડવા તો પહેલે દિવસે જ અમે બનાવી દર વખતે દંતારિયા લાડવા, પણ આ વખતે કઈ ટાઈમ ન મળ્યો એટલે આજે બનાવી નાખી. આજે દંતાર તો ચાલુ જ છે એટલે આજે બનાવી નાખી. જો પિંડિયાનો એક ઘણો તળાય છે અને બીજો બની તૈયાર થઈ ગયો છે અને એક તળાય છે એટલે હમણાં તળાઈને ઉતરી જાય અને આપણે લાડવા કરીને પછી વાડીએ જવાનું છે. ભેંસ દોવા પહેલા લાડવા બનાવી લઈ પછી ભેંસ દોવા જાય. બીજો ઘણો આપણે નાખી દઈ. લાડવા તો કઈ છોકરા તો અત્યારના કઈ બહુ ખાય નહીં, એક એક લાડવા ધરાળ ખવડાવવો પડે. એટલે પકોડા ને પાઉં ભાજી એવું હોય તો એવું ખાય. અત્યારે કોઈ લાડવા ભાવતા નથી. અમારે લાડવા તો બહુ બનાવવાના હોય, અમને ભાવે બાને મને પરેશ ને, એટલે અમારે લાડવા તો વારંવાર બનાવવાના હોય. વધતા જઈએ ને
બને નેટ નવીન ખેલ કરાવી જ રાખી. અત્યારે ઓલી નિયતી ની આવી રીતની હિચકો બાંધ્યો હતો ને, એટલે બાને આવીને બાંધાયો કે મને બાંધી દો એમ. ઘરે આલો ને આવો હિચકો બાંધો. જો એવો વાયડો છે ને ભાઈ. દેવાંશ કોણ છે? પવાદા આવ્યા છે. પવાદા ગમે એટલું કહે પણ ભાઈ ફોહલાવાય નહીં. ગાડીમાં લઈ જાવ કે ગમે. જા બાબા જાવું છે. માને નહીં કા ભાઈ? બાબા જો પપ્પા એમ કે બા ભેગા હાલો એમ. જાવું છે. તમારે હામું જોયું, મોટા હામું જોયું. એક ધારો જોઈએ. લાડવાનો ભૂકો થઈ ગયો તૈયાર, અને પાઈ પણ આવી જ ગઈ છે હવે લાડવાની. આપણે લાડવા વાળી લઈ હવે. ગેસ કદાચ બંધ. સુરમાની લાડવાની અત્યારે સુગંધ એકદમ મસ્ત આવે. ગરમા ગરમ ભાવી જાજા. અને હવે નાખી દઈએ આપણે ડ્રાય ફ્રૂટ. મને તો એવું લાગે છે કે ઘી વધી જાહે, પણ હવે હું લાવી દઉં લાડવા. હવે લાડવા હે ને, આ પેલા લાડવા બની ગયા છે. હવે ગણપતિ બાપા ને બા જુવારી લેહે, પછી કીતિકા કે મને બહુ ભાવે એટલે એને ગરમા ગરમ ખાવો હોય ખાય. હવે બા ગણપતિ બાપા ને જુવારી લે, મિક્સર દેખે. હા ગણેશ બાપા જુવાડાઈ ગયા ને પરેશ હવે આવ્યા છે મને તેડવા, એટલે કીધું પગે લાગી લ્યો તમે. ચોસ દેવાંશ અમારું પગે લાગે, ઈ તો દીવાનો અર્થ થયો. જય ગણપતિ દાદા. એ જો હમણાં આરતી લે કા લાડવો લે. જોઈ આમ જો ઉભો આમ લાગ આમ. જય ગણપતિ દાદા. દાદા લે આપડી મસ્ત મજાની કઢી નો વઘાર થઈ ગયો છે. કારણ કે બા નું એવું કેવું હતું કે સુરમા ના લાડવા એટલે કઢી બનાવજો, કારણ કે બપોરે હોય તો દાળ બનાવવાની હોય, અત્યારે હોય તો કઢી, એટલે આપણે કઢી નો વઘાર કરી લીધો. લાડવા તો રેડી થઈ જ ગયા છે. એટલે આજ લાડવા બની દમતા તો ચાલુ જ છે ને એમ. હા, આપણે કપાસ નું વાવેતર કરેલ હતું અને એકદમ ત્રાટક નો વરસાદ થયો એટલે જમીન થઈ ગઈ હાવામ સિમેન્ટ જેવી, એટલે કપોટું થઈ ગયું એટલું જાડું. તે કપાઈશિયા બાઈને નીકળી ન હિકા એટલે ફેલ ગયા, એટલે આજ ફરીથી પાછું વાવેતર કરવું પડ્યું. છ ઠેલીનું વાવેતર ફરીથી કરવું પડ્યું. પહેલે દે જે વાવ્યા હતા એ 6-7 વીઘાના ઉગી ગયા હતા, અને આપણે માણા હું એ સોઈપાત મહેશભાઈ અને ટપકમાં એ ઉગી ગયા હતા.
એટલે પાંચ છ ઠેલી નું વાવેતર ફરીથી કરવું પડ્યું. જો અત્યારે આમાં કર્યું, આ જમીન છે નબળી થોડીક, એટલે આમાં છત્રીન જારીએ વાવ્યા છે. બાકી તો આ કપાસ, આ ટપક વાળા કપાસ ઉગી ગયો, પેલે દી વાવ્યો તે ઉગી ગયો. અને આપણા ગામમાં આ તો 80% ને નથી ગયા, બધા બજારે બધે પ્રશ્ન છે. કારણ કે એક ને થોડો કોઈ, બધા ત્રાટક નો વરસાદ થયો, જમીન થઈ ગઈ પેક દબડાઈ ને, એટલે નીકળી જ ન હઈકો. અને હવે જો અત્યારે મકાઈ વાવી દઈ, ઢોરનું કરવું તો પડે ને. હા, કપાસ ની ડોઈની છે, એમાં મકાઈ નું ચક્કર ચડાવી દીધું છે, એટલે હવે ઓલી વહીણી કઈ ફીટ કરવી નથી અને આઈથે વાવવી નથી. કારણ કે આઈથે કરતા આ ઓટોમેટિક ને તો પોગે જ નહીં, આઈથે એવું વાવતર ન થાય. એટલે ઓટોમેટિક માં કપાસ ની વહીણી માં આપણે મકાઈ નું ચક્કર ચડાવી દઈ ને મોટું, એટલે આમાં જ વાવેતર થઈ જાય. થારું છે મોટું, એટલે એમાં મકાઈ હમાઈ જાય, દૂથલ વરાઈ જાય. અને મકાઈ નું વાવેતર તો કોઈ અલગથી ન કરવું પડે, કારણ કે કપાસ નું વાવેતર કર્યું છે એટલે એમાં વૈતલેર આપણે ઉમાઈ પડી રહીએ, એટલે એમાં વવાઈ જાય, એટલે એ જમીનનો ઉપયોગ થઈ જાય. અને કપાસ ને છ છ સાત આ તાયરું મૂકીને વાવી, એટલે કપાસ ને ઓથઈ થઈ જાય, એટલે ઓથે કપાસ વધે સારો. અને બીજા નંબરમાં કે મકાઈ કે કોઈ પણ વસ્તુ હોય ને તો એમાં રોગ ઓછો આવે, એટલે આ એક આંતરપાક કહેવાય. એટલે આપણે મકાઈનો પાક તો નથી લેવાનો, પણ પશુને ખાવા હાટું વાવી, એટલે ઉપયોગ થઈ જાય, આંતર પાક વવાઈ જાય. બીજા નંબરમાં કે રોગ ઓછો આવે કપાસમાં, એટલે આનાથી ઘણો ફાયદો થાય એમ. ઘટે જ નહીં, વહેણીમાં શું ઘટે.